भारतीय जनता पार्टी द्वारा जनकल्याण यात्रा अंतर्गत कच्छभर में भाजपा कार्यकरो और आगेवानों द्वारा विविध सरकारी योजनाओं प्रचार करवामां आवी रह्यो छे। त्यारे भूजना छठी बारी रिंग रोड पर आज भूज शहर युवा भाजपा द्वारा सफाई झूंबेश हाथ धरवामां आवी हती, जेमां युवा भाजपा होदेदारों और भाजपा आगेवानों उपस्थित रह्या हता। खास करीने स्वच्छ भारत मिशन ने वेगवान बनावा माटे अने लोकोने सफाई प्रत्ये जागृत करवा आ पहल करवामां आवी हती। साथे साथे केंद्र अने राज्य सरकारनी योजनाओ अंगे पण प्रचार करायो हतो। भूज खाते आयोजित कार्यक्रममां जिला पंचायतना प्रमुख श्री કૌશલાબેન માધાપરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કંકુબેન ચાવડા, ભુજના નગરપતિ શ્રી અશોકભાઈ આથી, શ્રી બાપાલાલભાઈ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ શ્રી નવીનભાઈ લાલન, ડોક્ટર રામભાઈ ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને ભુજ શહેર યુવા ભાજપના પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા, મંત્રી અંકુર, પ્રશાંત સોલગામા, મોહિત સોની, મિત્રાસિંહ જાડેજા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। ભુજ શહેર યુવા મોરચાનો, ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો પ્રમુખ દિવ્યરાજસિંહ બાપાલાલ જાડેજા, આજની આ જિલ્લા યુવા મોરચા આયોજિત જનકલ્યાણ યાત્રા છે, એનો ઉદ્દેશ્ય એ છે કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એની વિવિધ જે પોલિસીસ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી કેમ શકે, એને આપણે ઇન્ફોર્મેશન કેમ આપીએ અને ઇન્ફોર્મેશનનો લાભ કેવી રીતે ઉપાડી શકીએ। કેમ કે આજ સુધી અમુક નીતિઓ એવી હોય છે, અમુક પોલિસીસ એવી હોય છે કે જે છેવાડાન વ્યક્તિ સુધી પહોંચતી નથી, એનો આ ઉદ્દેશ્ય એ જ છે કે એ વ્યક્તિને આ પહોંચી શકે। પછી ભીમ એપ્લિકેશન, જે 8 તારીખના જે કડક ફેસલો લેવાયેલો, આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે ફેસલો લીધો અને જે સ્વચ્છતા અભિયાન કાળા નાળા ઉપર ચલાવ્યું, એના માટે એનો પહેલો સ્ટેપ જે કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળવા માટે આપણે એ એપ્લિકેશન ભીમ એપ્લિકેશન લોન્ચ કરી। માત્ર ને માત્ર 4.5 MB એપ્લિકેશન છે, એટલે સ્પેસની ચિંતા કરવાની જરૂર જરાય છે નહીં। આના પછી અમે સ્વચ્છતા અભિયાન કર્યું અને આગામી 2 દિવસોમાં અમે ડોર ટુ ડોર, સ્ટોર ટુ સ્ટોર જઈને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીશું અને વ્યક્તિઓને કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ ઇન્સ્પાયર કરીશું।